નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક સમાચારો સાથે હું સુધરા. નજર કરીશું સુપરફાસ્ટ 100 ખબર પર. સુરત મહાનગરપાલિકા વિવિધ પ્રોજેક્ટ્સને લઈને વર્લ્ડ બેંક પાસેથી લેશે લોન. આજે મ્યુનિસિપલ કમિશનર વર્લ્ડ બેંકના પ્રતિનિધિઓ સાથે મિટિંગ કરી પ્રોજેક્ટ્સનું પ્રેઝન્ટેશન કરશે. બનાસકાંઠાના વાવમાં આવ્યો ભૂકંપ. ભૂકંપની તીવ્રતા 2.1ની નોંધાય. વાવથી 48 કિલોમીટર દૂર છે નેનાવા ગામ જોડે ભૂકંપનું કેન્દ્રબિંદુ. આજે વર્ષ 2020નું પ્રથમ ચંદ્રગ્રહણ. રાત્રે 10:32 કલાકે ગ્રહણની થશે શરૂઆત. વર્ષ 2020માં કુલ 6 ગ્રહણ થશે. 4 ચંદ્રગ્રહણ અને 2 સૂર્યગ્રહણ થશે. રાત્રે 9:30 થી 2:30 વાગ્યા સુધી ચંદ્રગ્રહણ નિહાળવા અમદાવાદ સાયન્સ સિટીમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે ચંદ્રગ્રહણ નિહાળવાનું આયોજન છે. આવતીકાલે એશિયા, આફ્રિકા, મિડલ ઇસ્ટ અને વેસ્ટ ઓસ્ટ્રેલિયામાં ચંદ્રગ્રહણ નિહાળી શકાશે. આવતીકાલ બાદ ફરી 5 જૂનના રોજ ચંદ્રગ્રહણ નિહાળી શકાશે. 5 જૂને વેસ્ટ અને સેન્ટ્રલ એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તથા મિડલ ઇસ્ટના ભાગમાં નિહાળવા મળશે ચંદ્રગ્રહણ. અંબાજી મંદિરમાં ચંદ્રગ્રહણ કોઈ અસર નહીં થાય તો અંબાજી મંદિરમાં પૂજા પાઠ અને દર્શન તથા આરતી સમયમાં નથી કરાયો ફેરફાર. ગુજરાતની 400 રાઈસ મિલ ધારકો હડતાલ પર છે. વર્ષ 2015થી વર્ષ 2016 સુધીનો વેટ વસૂલવાની નોટિસ મળતા હડતાલ પર છે. રાઈસ મિલોના યુનિયનને જેતલપુર ખાતે બેઠક મળી હતી. ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. કચ્છના નલિયાનું તાપમાન 3 ડિગ્રી નોંધાયું છે. મોટાભાગના શહેરોનું તાપમાન 12 ડિગ્રીથી નીચે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે રાજ્યમાં લોહી થીજી જાય તેવી ઠંડીની શરૂઆત થઈ છે. કચ્છના નલિયાનું તાપમાન 3 ડિગ્રીથી નીચે નોંધાતા લોકો ઠૂંઠવાયા. મોટાભાગના શહેરોનું તાપમાન 12 ડિગ્રીથી નીચે. જૂનાગઢના સ્વામિનારાયણ ગુરુકુલમાં 300 જેટલા વિદ્યાર્થીઓએ કર્યું માઘ સ્નાન. રાતભર ખુલ્લા આકાશમાં રખાય છે પાણી ભરેલા માટલા. વહેલી સવારે આ ઠંડા પાણીથી કરાય છે સ્નાન. 1 મહિના સુધી રોજ આ પ્રકારનું સ્નાન કરાશે. માઘ સ્નાનનું અનેરું મહત્વ. આજે પોષ સુદ પૂર્ણિમા માં અંબાનો આજે પ્રાગટ્ય દિવસ. અંબાજીમાં માતાજીના પ્રાગટ્યોત્સવની ઉજવણી કરવામાં આવશે. વિશાળ શોભાયાત્રા સહિત મહાશક્તિ યજ્ઞનું આયોજન છે. માતાજી આજે હાથી પર સવાર થઈ કરશીનગર યાત્રા. મંદિર ટ્રસ્ટ તરફથી ભોજનાલયમાં નિઃશુલ્ક ભોજનની પણ ખાસ વ્યવસ્થા. બનાસકાંઠાના અમીરગઢમાં આવેલી હાઈસ્કૂલમાં ચાલુ વર્ગમાં અસામાજિક તત્વોએ 6 વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો. શાળાના અન્ય વિદ્યાર્થીઓએ અમીરગઢ પીએચસી ખાતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને દાખલ કર્યા. એક પણ શિક્ષક વિદ્યાર્થીઓના હર ખબર અંતર પૂછવા માટે ન આવ્યા. ગિરનાર અને રોપવેના વિકાસ માટે નિરીક્ષણ કરવા પદાધિકારીઓ પહોંચ્યા ગિરનાર. ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીના પદાધિકારીઓએ કર્યું નિરીક્ષણ. નિરીક્ષણનો મુખ્યમંત્રી આપશે રિપોર્ટ. સાબરકાંઠામાં આવેલા તાજપુર નજીકની પોલીફિલ્મ્સ કંપનીના મશીનમાં આવી જતા કામદારનું થયું મોત. કામદાર યુવકના મૃતદેહનો પ્રાંતીય સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો તો પ્રાંતિજ પોલીસને કરાયા મામલે જાણ. ફાંસીની સજા સામે નિર્ભયા કેસનો વધુ એક દોષી પહોંચ્યો સુપ્રીમ કોર્ટ. દોષી વિનયકુમાર બાદ મુકેશને સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન કરી દાખલ. 22 તારીખથી સવારે 7 વાગે દોષિતોને ફાંસી થશે. ફાંસીની તારીખ હજુ વધારે ટળે તેવા દોષિતોના પ્રયત્ન. મધ્યપ્રદેશના બડવાની વિસ્તારમાં પાલાપડાર રોડ પર 2 બાઇક વચ્ચે અકસ્માત. 1 બાઇક સવારે અને બાઇક સવારને મારી ટક્કર. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. બંને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા. મધ્યપ્રદેશના ઝાબુઆમાં ઘાસ ભરેલી પિકઅપ વેનમાં લાગી આગ. હાઈ ટેન્શન લાઇનમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી. આગમાં વાહન થયું બળીને ખાક. આગ પર મેળવાયો કાબુ. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના ખાસ સહયોગી રહી ચૂકેલા એઝાઝ લકડાવાલાની મુંબઈ પોલીસે ધરપકડ કરી. એઝાઝ લકડવાલા મુંબઈના સૌથી કુખ્યાત ગેંગસ્ટરમાંનો એક હતો અને તે ગેંગસ્ટર છોટા રાજનનો પણ નજીકનો વ્યક્તિ રહી ચૂક્યો છે. દિલ્હીમાં જેએનયુ કેમ્પસ બહાર મોટી સંખ્યામાં પોલીસનો ગોઠવાયો બંદોબસ્ત. જેએનયુમાં કરશનની ઘટનાનો વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન યથાવત. દિલ્હીમાં જેએનયુ વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન. સંઘ અને પોલીસ વિરોધી નારેબાજી કરી એબીવીપી પર બેન લગાવવાના બેનરો સાથે કર્યું વિરોધ પ્રદર્શન. દિલ્હીના જેએનયુ કેમ્પસમાં થયેલી હિંસા માટે રચાઈ તપાસ સમિતિ. જેએનયુના વાઇસ ચાન્સેલરે સમિતિની કરી રચના. જલ્દી જ તપાસ રિપોર્ટ સોંપવાની આપી સૂચના. એનએસએ અજીત ડોભાલ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાઈ લેવલની બેઠક. બેઠકમાં અનેક વિષયો પર ચર્ચા.
મમતા બેનર્જીએ 13 જાન્યુઆરીએ વિરોધ પક્ષની મળનારી બેઠકમાં ભાગ લેવાનો કર્યો ઇન્કાર. કહ્યું કોંગ્રેસ અને ડાબેરીઓ પશ્ચિમ બંગાળમાં ગંદી રાજનીતિ કરી રહ્યા છે. સરકાર સામે સીએએ અને એનઆરસીનો વિરોધ હું એકલે હાથે જ કરીશ. મમતા બેનર્જીએ ભગવો રંગ ધારણ કરતા રાજકારણમાં ગરમાયું છે. મમતા બેનર્જી ગંગાસાગરમાં કપિલ મુનિ મંદિરમાં ભગવામાં નજરે પડ્યા હતા, જેને લઈને ભાજપે મમતા બેનર્જી પર કર્યા પ્રહાર. કહ્યું મમતા બેનર્જીમાં ફેરફાર થયા છે કે પછી પાખંડ કરી રહ્યા છે. ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ, ટિકટોક, શેરિટ જેવા સોશિયલ મીડિયા પર ચાલતા અસલી અને ફેક કન્ટેન્ટ પર સકંજો કસવા સરકારનું મોટું પગલું. સોશિયલ મીડિયા એપ કે વેબસાઇટના 50 લાખથી વધુ રજિસ્ટર્ડ યુઝર છે, તેને ભારતમાં તેના નોડલ અધિકારીની નિમણૂક કરવી પડશે. બાંગ્લાદેશી આતંકવાદીઓની મદદથી ભારત વિરુદ્ધ હુમલાનું આઈએસઆઈએસનું ષડયંત્ર. રોહિંગ્યાને આતંકી ટ્રેનિંગ આપવા માટે પાકિસ્તાનથી થઈ રહ્યું છે ફંડિંગ. વડોદરાના ગોરવામાં આઈએસઆઈએસનો એજન્ટ ઝડપાયો. ગુજરાત એટીએસે આઈએસઆઈએસના એજન્ટની કરી ધરપકડ. આઈએસનું મોડ્યુલ ઉભું કરવા જફર ગુજરાત આવ્યો હતો. જફર હિન્દુ નેતાની હત્યા કેસમાં પણ ફરાર હતો. વડોદરાના ગોરવાથી ગુજરાત એટીએસ આતંકીને અમદાવાદ લાવી. ગુજરાત એટીએસે આતંકી જફરની કરી પૂછપરછ. ખૂબ જ મોટા ષડયંત્રનો ખુલાસો. ગુજરાત એટીએસ અને વડોદરા પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડ્યું. છેલ્લા 10 દિવસથી તે ગોરવામાં રહેતો હતો. અગાઉ ભરૂચના જંબુસરમાં આશરો લીધો હતો. ગુપ્ત રીતે સમગ્ર ઓપરેશન કરવામાં આવ્યું. તમિલનાડુનો જફર અલી મૂળ ડ્રાઈવર હતો. મૂળ તમિલનાડુના જફર અલીની એટીએસે ધરપકડ કરી. જફર આઈએસઆઈએસનું મોડ્યુલ ઉભું કરવા ગુજરાત આવ્યો હતો. તમિલનાડુના ફંડામેન્ટલિસ્ટ સદસ્ય હતો. ગુજરાતમાંથી એક તો ઉત્તર પ્રદેશમાંથી 3 આતંકીઓ પકડાયા. દેશમાં આતંકી હુમલાની અંજામ અપાય તે પહેલા આતંકવાદીઓ ઝડપાયા. તમિલનાડુથી 6 આશંકાસ્પદ લોકો ઝડપાયા છે. દિલ્હીમાં હુમલો કરવાની હતી સાજીશ. હિન્દુ નેતા સુરેશ કુમારની હત્યાની સંડોવણીનો આરોપ. યુપીથી પકડાયેલા 3 આતંકીઓને નેપાળમાં રોકાયા હતા. યુપીમાં પકડાયેલા આરોપીઓ પાસેથી 3 mmની પિસ્તોલ મળી આવી. તો મોઇદીન નવાઝ અને અબ્દુલ સમદ BCA થયેલા છે. આતંકી જફર 12 દિવસથી વડોદરાના ગોરવામાં ભાડાના મકાનમાં રહેતો હતો. આરોપી તમિલનાડુના ફંડામેન્ટલિસ્ટ ગ્રુપનો સદસ્ય છે. 6ના ગ્રુપમાંથી 4 ઝડપાયા. 2 હજી કન્યાકુમારી હોવાની આશંકા. ગુજરાત એટીએસે વાત પર લગાવી મોહર. એટીએસ અને શંકાસ્પદ વ્યક્તિઓની કરી રહી છે પૂછપરછ. આરોપી જફર અલી ડ્રાઇવિંગ કરતો હતો. તે છેલ્લા ઘણા સમયથી આઈએસઆઈએસના સીધા સંપર્કમાં હતો. ભરૂચ, વડોદરા સહિત મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં આઈએસઆઈએસનો બીજ બનાવવા જફર પ્રયત્નશીલ હતો. વડોદરામાં ગુરવા વિસ્તારમાં જ્યાં આતંકી જફર રહેતો હતો ત્યાં Z24 કલાકની ટીમ પહોંચી. મકાન માલિકે Z24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું તેને ફિરોજની મિત્રતામાં મકાન ભાડે આપ્યું હતું. ફિરોજે તેના સાળા મુબારકને મકાન આપ્યું. જફર મુબારક સાથે રહેતો હતો. જફર પકડાયા બાદ મુબારક પણ ગાયબ થયો. વડોદરામાં આતંકી પકડાયા બાદ સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ. બોમ્બસ્ફોડે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કર્યું. મોલ, મલ્ટીપ્લેક્સ, રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરાયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી રાત્રે અમદાવાદ આવશે અને 11 જાન્યુઆરીએ અમદાવાદમાં GTUના પદવીદાન સમારોહમાં હાજરી આપશે. સાથે જ નારાયણપુરા વિસ્તારમાં વિધાનસભામાં સીએના સમર્થનમાં કાર્યક્રમમાં હાજરી આપશે. વિધાનસભાના સત્ર પહેલા ભાજપના ધારાસભ્યોની સવારે 10:30 વાગે વિધાનસભામાં ચોથા માળે બેઠક મળશે. સીએમ રૂપાણી સહિત ભાજપના નેતાઓ હાજર રહેશે. રાજ્યની સુરક્ષામાં થશે વધારો. 3જી આંખથી રહેશે નજર. 7,000 કરતા વધુ સીસીટીવી કેમેરા નેટવર્કથી રખાશે બાજ નજર. તમામ જિલ્લા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને મહત્વના સ્થાનોએ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવશે. વિશ્વાસ અને સાયબર આશ્વસ્તની કરાશે શરૂઆત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 11 તારીખે ગાંધીનગરથી શરૂઆત કરાવશે. ગુજરાત વિધાનસભામાં 24 ફેબ્રુઆરીથી શરૂ થશે બજેટ સત્ર. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રજૂ કરશે બજેટ. 31 માર્ચ સુધી ચાલશે બજેટ સત્ર. રાજ્યમાં સોલાર ઉર્જાની ઉપલબ્ધિઓ પર ઉર્જામંત્રી સૌરભ પટેલે આપી મહત્વની જાણકારી. સૌરભ પટેલે રિન્યુએબલ એનર્જી અંગેની પોલિસી વિશે વિગતો આપતા કહ્યું કે ગુજરાતમાં 95,000 રિન્યુએબલ એનર્જી ઉત્પાદિત થાય છે. તો 2020 સુધીમાં 175 GW વીજ ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે. અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ડ્રાફ્ટ બજેટ રજૂ. 687,58,70,000 ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું. શાળાઓના રિનોવેશન માટે 12 કરોડ, શિક્ષક સજ્જતા માટે 15 કરોડ, સ્માર્ટ લર્નિંગ કાર્યક્રમ માટે 5 કરોડ અને નવી શાળાઓ માટે 10 કરોડની જોગવાઈ.
પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અલકા પટેલના પતિ પર હુમલાની ઘટના. ખેતરમાં આવેલા ઢોરને ઢોર પકડનારા ડબ્બામાં પૂરવા જતા બે શખ્સોએ કર્યો હુમલો. લાકડી વડે હુમલો કરતા અલકા પટેલના પતિ જયેશ પટેલને ગંભીર ઇજા. રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ, મંદી, મોંઘવારી સહિતના મુદ્દાઓ પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે સંવાદ કરવા અને આવેદનપત્ર આપવા સમય માંગ્યો. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળને મુલાકાત આપવાની કરી માંગ. અનેક રાજ્યોમાં સરકાર હોવા છતાં રાજ્યસભામાં કોંગ્રેસ નબળી રહેશે. કોંગ્રેસની આ વર્ષે 17 સીટો થઈ રહી છે ખાલી, પરંતુ 10 સીટો પણ મળવી મુશ્કેલ. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સામે આચારસંહિતાના ભંગની થયેલી ફરિયાદનો મામલો મેટ્રોપોલિટન કોર્ટમાં થઈ હતી ફરિયાદ. ગૃહમંત્રીએ હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા કરી અરજી, જેને પગલે હાઈકોર્ટે પ્રતિવાદીઓને નોટિસ કરી જાહેર. 16 જાન્યુઆરીએ હાથ ધરાશે આ મામલે સુનાવણી. દ્વારકામાં ખંભાળિયા નગરપાલિકાની વિવિધ એજન્ડા પર સામાન્ય સભા મળી. સભામાં વિરોધ પક્ષે કર્યો હોબાળો. સભામાં વિકાસના કામો નબળા હોવાની ચર્ચા. અરવલ્લીના મોડાસા તાલુકાના શહેરામાં પીડિતાના ન્યાયની માગણી સાથે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. જુદા જુદા સમાજના લોકો કેન્ડલ માર્ચમાં જોડાયા. મેઘરજ રોડથી વિશાળ રેલી નીકળી અને પીડિતાને જલ્દી ન્યાય આપવાની કરી માંગ. અરવલ્લીના મોડાસા તાલુકાના સાયરા ગામની યુવતીના દુષ્કર્મ સાથે હત્યા મામલે ન્યાયની માગણી કરવામાં આવી. બાયડમાં કેન્ડલ માર્ચ યોજવામાં આવી. મોટી સંખ્યામાં કેન્ડલ માર્ચમાં લોકો જોડાયા. અરવલ્લીના મોડાસામાં યુવતીના મોતના કેસમાં આરોપીઓ સામે થયેલી ફરિયાદનો વિરોધ. આરોપીઓના સમર્થનમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું. યુવાનો સામે ખોટી ફરિયાદ કરવામાં આવી છે તે રદ કરવાની માંગ થઈ. સાચો ન્યાય આપી યુવાનોને મુક્ત કરવા સૂત્રોચ્ચાર. અરવલ્લીના સાયરા ખાતે યુવતીના મોતના કેસમાં યુવતીની અમરાપુર ગામે અંતિમ ક્રિયા કરવામાં આવી. અમદાવાદ ખાતે પોસ્ટમોર્ટમ બાદ દફનવિધિ કરવામાં આવી. અંતિમ યાત્રામાં જોડાયા હજારો લોકો. પાક વીમા કંપનીઓએ વીમાના નામે ખેડૂતોની હળાહળ મજાક કરી. અરવલ્લીના ખેડૂતને માત્ર 100 રૂપિયા મળી પાક વીમા પેટે સહાય, તો બોલુંદ્રાના ખેડૂતોએ વીમા કંપની સામે નોંધાવ્યો વિરોધ. ખાતરની અછત મામલે ગુજરાતના એમડી કેએસ રંધાવાનું મોટું નિવેદન સામે આવ્યું. કહ્યું, ગુજરાતમાં ખાતરની કોઈ અછત નથી. અમુક બ્રાન્ડનું ખાતર વાપરવાના આગ્રહથી પડી રહી છે ખેંચ. કેટલીક વખત યુરિયાની ડિમાન્ડ અચાનક વધી જાય છે. અમરેલીના લાઠીમાં મહાત્મા ગાંધીની પ્રતિમા ખંડિત થવા મામલે ઉદ્યોગપતિ સવજી ધોળકિયાને પોલીસે પાઠવ્યું સમન્સ. 13 જાન્યુઆરી સુધીમાં હાજર થવાનું સમન્સ. મહેસાણામાં દૂધસાગર ડેરી સાગર દાણ કૌભાંડ મામલો સામે આવ્યો. મહેસાણા એડિશનલ ચીફ કોર્ટે 2 આરોપી વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યો. મુદતમાં હાજર ન રહેવા વોરંટ ઇસ્યુ કરાયો. 22 કરોડના સાગર દાણ કૌભાંડમાં વિપુલ ચૌધરી સહિત કુલ 24 આરોપીઓ છે. રાજકોટમાં નકલી આયુષ્યમાન કાર્ડ કાઢવાનો મામલો જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતિએ કરી તપાસ. 9000 જેટલા નકલી આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા હોવાનું ખુલ્યું. 21 ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. રાજકોટમાં નવજાત શિશુના મોતનો સિલસિલો યથાવત. બુધવારે રાત્રે વધુ એક નવજાત શિશુનું મોત. 24 કલાકમાં 4 નવજાત શિશુએ જીવ ગુમાવ્યા. KT શેઠ ચિલ્ડ્રન હોસ્પિટલમાં 9 દિવસમાં 21 જેટલા બાળકોના મોત. જિલ્લા કલેક્ટરે સિવિલ હોસ્પિટલમાં નવજાતના મોતનો રિપોર્ટ માંગ્યો. ચીનના શોર્ટ વિડીયો એપ ટિકટોક બગની ચપેટમાં આવી, તેમજ ભારતના યુઝર્સના ડેટા લીક થયા હોવાની વાત પણ સામે આવી. આ ઘટસ્ફોટ ઇઝરાયેલની સાયબર સિક્યુરિટી ફાર્મ ચેક પોઈન્ટે કર્યો. બગનો ફાયદો ઉઠાવીને હેકર ગમે ત્યારે ટિકટોક એકાઉન્ટ હેક કરી શકે છે. ટિકટોક વિડીયો એપને લઈને સાયબર એક્સપર્ટ હેમાંગ રાવલે આપ્યું નિવેદન. કહ્યું કે બગ આવતા હવે ટિકટોક પર તમારું એકાઉન્ટ કોઈપણ હેકર્સ હેક કરી શકે છે, સાથે જ તમારી અંગત અને ખાનગી માહિતી પણ વાયરલ થવાની સંભાવના. અમદાવાદમાં એનઆઈએના એસીપી પર હુમલો થવાનો મામલો ખોખરા પોલીસે વધુ એક ગુનો નોંધ્યો, તો ફરિયાદી અમિત આર્યા સહિત 2 વિરુદ્ધ ગુનો નોંધાયો. એનઆઈએના ક્લાસ 1 તરીકેની ખોટી ઓળખ આપવા બદલ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી. કોર્ટમાં અસલ દસ્તાવેજો રજૂ ન કરી શકતા નોંધાઈ ફરિયાદ. વડોદરામાં આગોરા બિલ્ડરે દબાણ કર્યા હોવાને લઈને કલેક્ટરે 6 વિભાગને ફટકારી નોટિસ. મ્યુનિસિપલ કમિશનર, મામલતદારને સહિતના અધિકારીઓની નોટિસ. વિશ્વામિત્રી નદીમાં કેટલું દબાણ થયું તેનો રિપોર્ટ 3 દિવસમાં આપવા આદેશ. રાજકોટના ધોરાજી તાલુકાના ગણેશપુરામાં તોડફોડ મામલે મહિલાઓને 6 મહિનાની સજા અને 1000નો દંડ. નગરપાલિકામાં મહિલાઓએ પાણી મુદ્દે કરી હતી તોડફોડ.
પંચમહાલના શહેરામાં મુખ્ય હાઈવેની પાસે આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા. બસ સ્ટેશન વિસ્તારથી દબાણ દૂર કરવામાં આવ્યા. મામલતદાર પોલીસ અને નગરપાલિકાની ટીમે દબાણ કર્યા દૂર. સુરત ટાસ્ક ફોર્સ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમે 13 કિશોર શ્રમિકોને મુક્ત કર્યા. ભાઠે વિસ્તારમાં પુષ્પનગરમાં કરાઈ હતી રેડ. તમામ બાળ શ્રમિકો જરીનું કામ કરતા બિહાર અને પશ્ચિમ બંગાળના છે આ શ્રમિકો. જામનગરમાં 11 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો. સત્યમ કોલોની વિસ્તારમાં 3 શખ્સોએ લૂંટ ચલાવી હતી. કાવતરું ઘડનાર 2 શખ્સો સહિત કુલ 5 આરોપીઓ ઝડપાયા. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડ્યા. વડોદરાના રાવપુરામાંથી ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું. મહારાષ્ટ્ર એજ્યુકેશન બોર્ડની ધોરણ 10 અને 12ની ડુપ્લિકેટ માર્કશીટ બનાવાતી હતી. પોલીસે આરોપી વિશાલ પટેલની આ મામલે કરી ધરપકડ. આરોપી એક નકલી માર્કશીટ બનાવવાના 85,000 લેતો હતો. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ ઝડપાયા. સાયન્સ ફેકલ્ટીના પાર્કિંગમાંથી વિજિલન્સની ટીમે 1 વિદ્યાર્થીની અને 2 વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા. મિત્રની બર્થડે પાર્ટી નિમિત્તે દારૂ પી કરી રહ્યા હતા ઉજવણી. સયાજીગંજ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી તેજ કરી. વડોદરાના ડભોઈના મેનપુરા ગામમાં મિત્રએ જ કરી મિત્રની હત્યા. ગામના ખેતરમાં લઈ જઈને આરોપીએ કરી યુવકની હત્યા. બનાવને લઈ પોલીસે હાથ ધરી તપાસ. વડોદરામાં ડભોઈના રાજલી ગામે ગેંગરેપની ઘટના સામે આવી. 30 ડિસેમ્બરની રાત્રે પરિણીત યુવતી પર 3 શખ્સોએ આચર્યું દુષ્કર્મ. બનાવને લઈ પોલીસે તપાસ તેજ કરી. પંચમહાલના હાલોલમાં ડોક્ટર યુવતી સાથે બની દુષ્કર્મની ઘટના. સાબરકાંઠાના યુવકે યુવતીને ફસાવી અશ્લીલ ફોટા પાડી દીધા અને ફોટો વાયરલ કરવાની ધમકી આપી. 9 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ. યુવતીએ આખરે કંટાળી પરિવારજનોની સલાહથી નોંધાવી ફરિયાદ. અમદાવાદમાં રામોલ પોલીસે દારૂના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી. લોડિંગ રિક્ષામાં ગુપ્તખાનું બનાવીને દારૂ સંતાડ્યો હતો. પોલીસે કુલ 2,55,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. વલસાડના વાપીમાં IIFL ગોલ્ડ લોન કંપનીની ઓફિસમાં 10 કરોડની લૂંટ ચલાવવામાં આવી. અજાણ્યા શખ્સોએ કર્મચારીઓને બંધક બનાવી લૂંટ ચલાવી. સોના ચાંદીના દાગીના અને રોકડની લૂંટ ચલાવી. વાપીની ફાઇનાન્સ કંપનીમાં 10 કરોડની લૂંટ મામલે સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. સીસીટીવીના આધારે પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા. વલસાડ એસીબીએ આંતરરાજ્ય ગરફોડ લૂંટ અને ચોરી કરતી ગેંગને ઝડપી પાડી. ઘાતક હથિયારો સાથે ગેંગના 4 આરોપીની ધરપકડ કરી. આરોપીઓએ રાજસ્થાનમાં 9 જેટલા ગુનાઓ કર્યા હોવાનું કબૂલ્યું. પાટણમાં હારી 4 રસ્તા નજીકથી ચીલ ઝડપ કરનારા ટોળકીના 2 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા. રિક્ષામાં બેસાડી 7 જેટલા વ્યક્તિઓને ભોળવી લૂંટ કરી હોવાની કબૂલાત કરી. તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. દેશ અને દુનિયાની તમામ મહત્વની ખબરો માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે. નમસ્કાર.